ઉદ્યોગો. ઉત્પાદન ઉદ્યોગોની અંદર પ્રથમ આપણે પોઈન્ટ લીધો કૃષિ આધારિત ઉદ્યોગો. જે ખેતીમાંથી કાચો માલ મળતો હોય એ ઉદ્યોગોની અંદર, જે કાપડ ઉદ્યોગ છે, ખાંડ ઉદ્યોગ છે, એ બધા ઉદ્યોગની આપણે વાત કરી. હવે જે લઈએ છીએ એ ખનિજ પર આધારિત ઉદ્યોગો. ખનિજ પર આધારિત ઉદ્યોગો એટલે જેમાં કાચી ધાતુ મટીરિયલ કાચા માલ તરીકે વપરાતી હોય અને એના આધારે જે ઉદ્યોગ વિકાસ પામ્યો હોય તેને ખનિજ આધારિત ઉદ્યોગો કહેવામાં આવે છે. તાંબુ, લોખંડ, પોલાદ, એલ્યુમિનિયમ, બોક્સાઇડ, ત્યાર પછી ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગો, આ બધી જ એવા પ્રકારની ધાતુઓ છે જેની અંદર કોઈ ને કોઈ ધાતુ અથવા મિશ્ર ધાતુનો ઉપયોગ થતો હોય અને એમાંથી આવા પ્રકારના જુદા જુદા સાધનો બનાવવામાં આવતા હોય, તો એ બધી ઉદ્યોગોની અંદર કાચા માલ તરીકે ખનિજ વપરાતી હોય છે એટલે તેને ખનિજ આધારિત ઉદ્યોગો કહેવામાં આવે છે. આ ઉદ્યોગોની અંદર પહેલો આપણે ઉદ્યોગ લઈએ લોખંડ અને પોલાદ ઉદ્યોગ. ખનિજ આધારિત ઉદ્યોગોની અંદર લોખંડ પોલાદ આધારિત ઉદ્યોગો. આપણા દેશનો વિકાસ એ મોટા ભાગે મોટા પાયાના જે ઉદ્યોગો છે જેનું કાચું મટીરિયલ પણ વજનમાં વધારે હોય અને એમાંથી જે બને એ વસ્તુ પણ વજનમાં વધારે હોય એટલે આ ઉદ્યોગો દેશના વિકાસની ધરી સમાન ગણાય છે અને દેશનો આર્થિક વિકાસ એ મોટા ભાગે આ ઉદ્યોગો પર નિર્ભર હોય છે એટલે આ ઉદ્યોગોને ચાવીરૂપ અને મુખ્ય ઉદ્યોગ તરીકે ઓળખાવી શકાય. લોખંડ પોલાદના ઉદ્યોગોની અંદર એક તો જુદી જુદી પ્રકારની જે ખનિજો છે એ ખનિજોનું મિશ્રણ કરી અને એમાંથી પોલાદ છે એ પોલાદ બનાવવામાં આવતું હોય છે. એની મહત્ત્વની ખાસિયત જોઈએ તો ડમાસ્કસની અંદર તલવાર બનાવવા માટે મોટા ભાગે કાચી ધાતુ અથવા લોખંડ જે ઉદ્યોગ છે તે ભારતમાંથી ત્યાં નિકાસ કરવામાં આવતો હતો એટલે ડમાસ્કસની અંદર એક લોખંડની આયાત કરવામાં આવતી હતી અને એમાંથી જુદા જુદા તલવાર ને ભાલાની એવા હથિયારો બનાવવા માટે એ પ્રાચીન સમયની અંદર એ ઉપયોગ કરવામાં આવતો હતો. ત્યાર પછી ઉદ્યોગોની વાત કરીએ તો ભારતની અંદર સૌ પ્રથમ લોખંડ પોલાદ ઉદ્યોગની વાત કરતા હોય ત્યારે સૌ પ્રથમ કારખાનું તમિલનાડુની અંદર આવેલ પોર્ટાનોવા ખાતે શરૂ કરવામાં આવ્યું હતું પણ થોડા સમયની અંદર આ કારખાનું છે એ બંધ થયું, નિષ્ફળ થયું એટલે આ ઉદ્યોગ બંધ થયો હતો. આ પાઠની શરૂઆતમાં પણ મેં વાત કરી હતી. ત્યાર પછી આ જે પોર્ટાનોવા છે એ બંધ થયું અને બીજો જ કહી શકાય એવું કારખાનું, લોખંડ પોલાદનું કારખાનું પશ્ચિમ બંગાળની અંદર આવેલ કુલટી ખાતે લોખંડ પોલાદ ઉદ્યોગ બનાવવાનો જે વ્યવસાય છે, ઉદ્યોગ છે, એ શરૂ કરવામાં આવ્યો હતો. ત્યાર પછી વર્તમાન સમયની અંદર આધુનિક કક્ષાનો કહી શકાય એવો લોખંડ પોલાદ ઉદ્યોગ છે તે જમશેદપુરની અંદર 1907ના સમયગાળા દરમિયાન શરૂ કરવામાં આવ્યો હતો. હાલ પણ જો કોઈ ઉદ્યોગ શરૂ હોય ને તો એ ઉદ્યોગ આ જમશેદપુર, જેને આપણે ટાટા કંપની કહીએ છીએ, જમશેદજી તાતાએ શરૂ કરેલી કહી શકાય એવી આઝાદી પહેલાંની આ ફેક્ટરી, આ કંપની છે એ આજે પણ હયાત છે અને શરૂ છે એ 1907માં શરૂ થયેલી જૂનામાં જૂની લોખંડ પોલાદના ઉદ્યોગો માટેની કહી શકાય અને આધુનિક ફેક્ટરી કહી શકાય. આ સિવાય પણ ભારતની અંદર આધુનિક કક્ષાના ઘણા બધા એ ખાનગી ક્ષેત્રના અને જાહેર ક્ષેત્રના ઉદ્યોગો છે લોખંડ પોલાદના, એ શરૂ કરવામાં આવ્યા છે. ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર એક જ ઉદ્યોગ જે સુરત પાસેનું હજીરા છે તે હજીરાની અંદર એક કંપની છે જેને મિની સ્ટીલ પાવર પ્લાન્ટ તરીકે ઓળખવામાં આવે છે, એ સૌ પ્રથમ વખત શરૂ કરવામાં આવેલો છે. ત્યાર પછી લોખંડ પોલાદના કારખાના છે એ કારખાનાનો આખા દેશની અંદર વહીવટ અને સંચાલન સેલ કરે છે.
સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ, આનું આખું નામ છે, આમાં લખ્યું નથી પણ તમને ખબર હોવી જોઈએ. સેલ છે એ બધી જ લોખંડ પોલાદના ઉદ્યોગોની ફેક્ટરીઓ છે એનું સંચાલન પોતાના હસ્તક છે અને તેનું સંચાલન અને વહીવટ આ સંસ્થા દ્વારા કરવામાં આવે છે. આજે વિશ્વની અંદર લોખંડ પોલાદનું જે ઉત્પાદન થાય છે તેની અંદર ભારતનો ઘણો મોટો હિસ્સો રહેલો છે. તો એ દ્રષ્ટિએ કહી શકાય કે જાહેર ક્ષેત્રના જેટલા જેટલા લોખંડ પોલાદ ઉદ્યોગોના કારખાનાઓ છે એ કારખાનાનું સંચાલન જે સંચાલન છે સેલ કરે છે, પણ ખાનગી છે ને એ ખાનગીને એકામાંથી બાદ કરી દેવા પડે. દાખલા તરીકે જમશેદપુરનું ટાટા, તો એનો એક સંચાલન જાહેર ક્ષેત્રના એકમ નથી કરતું, એ સિવાયનું બધાએ સેલ કરે છે. પણ જ્યારે વિશ્વની વાત આપણે કરતા હોય ત્યારે વિશ્વની અંદર સૌથી વધુમાં વધુ ઉત્પાદન કરતા લોખંડ પોલાદના ઉદ્યોગોની અંદર પાંચમો ક્રમ એ ભારતનો આવે છે. તો આ મહત્ત્વના કહી શકાય એવા લોખંડ પોલાદના મોટા મોટા કારખાનાઓ છે, એ 10 લોખંડ પોલાદના કારખાનાઓ છે એ જુદા જુદા સ્થળો ઉપર ભારતમાં સ્થાપના કરવામાં આવેલી છે. તો એવો ખનિજ આધારિત ઉદ્યોગ એટલે લોખંડ પોલાદ ઉદ્યોગ.